તમારા આન્સર હોય તે કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરતા રહેજો ચાલો તો ક્વેશ્ચન નંબર તમારી સામે આવી રહ્યો રહ્યો છે આ જોઈ શકો છો સવાલ એવો છે કે ચાર કેજી અને છ કેજી દ્રવ્યમાન ધરાવતા પદાર્થો ભાઈ આ રહ્યો આ ચાર કેજી છે અને આ છ કેજી છે બરાબર દોરીના છેડાઓ સાથે બાંધેલ છે તો સવાલ એવો છે કે ગુરુત્વીય પ્રવેગ ના પદમાં તંત્રનો પ્રવેગ મેળવો તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા ગઈકાલે આપણે કરેલો આ કોન્સેપ્ટ સાઉ સિમ્પલ નીટ માં પૂછાય ગયેલો પ્રશ્ન છે બરાબર આ જોઈ શકો છો તમે ઓકે ચાલો એક ચાર કેજી એટલે સીધી વસ્તુ છે અહીંયા નીચેની બાજુ આવશે ફોર ઇન્ટુ જી અને આ છ કેજી છે તો અહીંયા નીચેની બાજુ આવશે સિક્સ g તો સીધું લોજિક આનું વજન વધારે તો આ નીચે આવશે આનું વજન ઓછું તો આ ઉપર જશે બોલો ભાઈ તો ગુરુત્વ પ્રવેગ મારે શોધવો છે ફોર્મ્યુલા યુઝ કરી શકાય હા એ ઇઝ ઇક્વલ ટુ એફ નેટ ના છેદમાં એમ નેટ

ચેક કરી લો સમજ પડી તો બોલો યસ જલ્દી આવી જાઓ નેક્સ્ટ જે ડબલ્યુ મેઇન બે હજાર વીસ માં પૂછાય ગયેલો પ્રશ્ન છે કે અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે જેના કારણે તેનું દળ એ સમય સાથે જે બદલાય છે એ આપણે આપેલું છે ડીએમ બાય ડીટી એઝ ઇક્વલ ટુ બી વી સ્ક્વેર ઓફ ટી એટલે વેગ પણ સમયના સ્વરૂપમાં બદલાય છે દરથી વધે છે વી ઓફ ટી એ તાક્ષણિક વેગ છે તો સવાલ એવો છે કે ભાઈ તાક્ષણિક પ્રવેગ કેટલો થાય તો તમને ખ્યાલ હોય તો ગઈ કાલે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયેલો શું હતો ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે F is equal to V into dm by dt કદાચ યાદ હોય તો F is equal to V into dm by dt કોઈને યાદ છે F is equal to V into dm by dt હવે બીજી એક વસ્તુ યાદ રાખો બેટા કે જ્યારે રોકેટ થ્રસ્ટ અનુભવે જ્યારે રોકેટ ધક્કો અનુભવે ત્યારે આ સદિશ રાશિના ફોર્મમાં આવે અને અહીંયા એક નેગેટિવ સાઇન આવે કારણ કે બંને અપોઝિટ ડિરેક્શનમાં હોય એટલા માટે બરાબર હવે જો આગળ ચર્ચા કરવામાં આવે તો સવાલ એવો પૂછેલો છે કે તો અવકાશયાનનો તાક્ષણિક પ્રવેગ કેટલો થાય તો અવકાશયાનનો તાક્ષણિક પ્રવેગ કેટલો થાય એકદમ સિમ્પલ અને એક લાઈનનો એક્ઝામ્પલ છે બરાબર સવાલનો જવાબ તમે આપી શકો છો ટ્રાય ઈટ ચલો વન મિનિટ ફોર યુ વન મિનિટ જસ્ટ વન મિનિટ ફટાફટ બોલો બળ કેટલું લાગે તો સર બળ લાગે સેટેલાઇટ નું દળ આપેલું છે કેપિટલ એમ લખી શકો તો એમ ઇન્ટુ એ ઓફ ટી એ ઓફ ટી એટલે ટી ના સ્વરૂપમાં પ્રવેક તો 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 તમને આપેલું છે 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 ઓકે વેરી આપણે શોધવાનું શોધવાનો ને લખી શકો તમે કરતા બનાવો તો એને કરતા બનાવીએ તો શું થાય વી ઇન્ટુ વી સ્કવેર એટલે માઇનસ વી ક્યુબ ઇન્ટુ બી આ એમ ક્યાં આવી જશે છેદમાં આવી જશે છે ઓપ્શનમાં ચેક કરો તો લખો લખો કે કે છે છે નો એવો થાય દળ એ સમયની સાથે બદલાય એટલે ઇઝ રાઈટ ઓપ્શન નંબર બોલો સમજ પડી ગયેલો પ્રશ્ન સમજાય તો બોલો યસ જલ્દી ફટાફટ ફાસ્ટ ચાલો આગળ વધીએ ત્રીજાના એક પોલા નળાકાર આ બેઠો એક્ઝામ્પલ બેટા એનસીઆરટી માં સ્વાધ્યાયમાં આપેલો છે બરાબર આ એક નળાકાર છે જેની ત્રીજ્યા આપણે આપેલી છે

આની પર એક કેન્દ્ર તરફ બળ લાગતું હશે અને એક કેન્દ્રની બહારની બાજુ બળ લાગતું હશે કેન્દ્રની બહારની બાજુ કરવું હોય તો આને તમે લખી શકો છો તો સવાલ એવો છે કે સપાટી વચ્ચેનો ઘર્ષણાંક એટલે અહીંયા જે સપાટી વચ્ચેનો ઘર્ષણાંક જેને આપણે કહીએ છીએ મ્યુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન હોય તો સવાલ એવો છે કે તેની અક્ષની સાપેક્ષે ફરતો માની લે ભાઈ કે આ બ્લોક છે તે આવી રીતના અક્ષની સાપેક્ષે ફરે છે

એટલે એમ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર આવે આપણે કોણ શોધવાનો છે કોણીય વેગ શોધવાનો છે તો એમ એમ કેન્સલ થઈ જશે તો અહીંયાથી તમે જો ઓમેગા ને કરતા બનાવો તો ઓમેગા ને આપણે કરતા બનાવીએ તો હું અત્યારે ખાલી ઇક્વલ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ આપણે રિડ્યુસ કરીએ કારણ કે એને કન્ડિશન નથી પૂછી તો અંડર રૂટ ઓફ જી બાય આર આ ફોર્મ્યુલા બને જી નું સૂત્ર શું છે તો જી બરાબર ટેન છે અને ત્રીજા આપણે કેટલી આપેલી છે એક આપેલી છે તો દસ ના ઓકે આપણે ઘર્ષણ બળ લખતા ભૂલી ગયા ને અહીંયા આ જે બળ આવશે ને બેટા નોર્મલ બળ નહીં આવે અહીંયા ઘર્ષણ બળ આવશે મ્યુ એમજી મ્યુ એમજી ઘર્ષણ બળ એટલે અહીંયા કોણ ગુણાકારમાં જશે મ્યુ ભાગાકારમાં જશે ओमेगा स्क्वायर ओमेगा स्क्वायर म्यू ऊपर આવશે અહીંયા जस्ट अ मिनट ફરી પાછું ખરાવી દઉં ચાલો અહીંયા સમજો ભાઈ આ વર્તુળાકાર ગતિ કરવા માટે કયું બળ જરૂરી છે તો સર આવશે ફ્રિક્શન ફોર્સ एफएस इज लेस देन ઓર ઇક્વલ ટુ એફલ બરાબર તો સર एफएस એટલે શું થાય તો एफएस એટલે μ * n થાય μ * n इज लेस देन ઓર ઇક્વલ ટુ અહીંયા તમે લખી શકો એફલ सर n इज इक्वल टू शू थो एन इज इक्वल टू बेटा m इन टू जी मगज में घुसे इट इज क्लियर और नॉट ओके बेटा n इंटू जी नहीं थे तुम्हारी पास शु बन से जो चेक कर एक्चुअल में अँ घर्षण बड़ पर बाजू लगे तो एफ एस इज इक्वल टू घर्षण बड़ पर बाजू लगे एफ एस इज इक्वल टू एम इंटू जी फरी एक बार एफ एस इज इक्वल टू एम इंटू

ઝીરો પોઈન્ટ વન એક છેદમાં દસ છેદનો છેદ અંશમાં એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં સો સો નું વર્ગમૂળ કાઢો દસ એટલે તમારો આન્સર આવશે રેડિયન પર સેકન્ડ ઓકે ડન ચાલો આ એક ધ્યાનમાં રાખજો સારો એક્ઝામ્પલ હતો જબરજસ્ત શું બોલો કોઈને તકલીફ નથી ને ચાલો નેક્સ્ટ ભાઈ આ પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે સુપર ગઈ કાલે આપણે જોઈ ગયેલા છીએ નીટ 2020 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને બ્લોક નો પ્રવેગ શોધો આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને બ્લોક ભાઈ આનો પ્રવેગ શોધો તો સીધી વસ્તુ છે આ ક્યાં આવે છે નીચે તો આ કઈ બાજુ જાય છે

કે આની પર આ દિશામાં એક ઘર્ષણ બળ લાગે છે એફ એફ કે કહી શકો તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો મ્યુ ઇન્ટુ એન થાય એન ઇઝ ઇક્વલ ટુ શું થાય એમ ઇન્ટુ જી થાય બરાબર અને અહીંયા નીચેની બાજુ કેટલું બળ લાગશે ટુ ઇન્ટુ જી ધેટ્સ ઇટ તો હવે એફ નેટ તમને કેટલું મળશે તો આ નીચે આવે છે તો ટુ ઇન્ટુ જી વધારે કોના કરતા તો આ મ્યુ ઇન્ટુ એમ જી કરતા

છેદમાં પોઈન્ટ એટલે પાંચ ના છેદમાં સો કેવાયે ને તો આ પાંચ ના છેદ માં સો લઈ લો આ આવશે દસ ના છેદ બાર ભાઈ આ 100 છમ છમ 20 માંથી પાંચ જાય તો પંદર

સવાલ એવો છે કે પોઈન્ટ પંદર કેજી દળ ધરાવતા એક બોલને માની લે ભાઈ એક બોલ છે જેનું દળ આપેલું છે ઝીરો પોઈન્ટ પંદર કેજી દસ મીટર ઊંચાઈ એથી છોડવામાં આવે છે ભાઈ માની લે આ દસ મીટર ની ઊંચાઈ છે અહિયાંથી છોડો છોડો એટલે એનો મીનિંગ એવો થાય કે યુ બરાબર ઝીરો બરાબર તો તે ભોય તળીએ અથડાય ભાઈ આ અહીંયા આવીને અથડાયો અને અથડાઈને ફરી પાછો એટલી જ ઊંચાઈ એ જાય છે તો સવાલ એવો છે કે બોલને અપાતા આવેગનું મૂલ્ય ખાલી જગ્યાની નજીક હશે બરાબર કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ એટલે વેગમાન એટલે ઇન શોર્ટ આવેગનો મિનિંગ થાય એને તમને પૂછેલો છે આઘાત શું પૂછેલો છે એને તમને આઘાત પૂછેલો છે અચ્છા તો ગઈકાલે આઘાતના આપણે બે ફોર્મ્યુલા જોયેલા કયા કયા ફોર્મ્યુલા હતા ગઈકાલે આઘાતના બે ફોર્મ્યુલા જોયા એમાં

વેગની દિશા કેવી ભાઈ તો વેગની દિશા અલગ અલગ છે બરાબર એટલે જો આને આપણે ઋણ લઈએ તો આને આપણે ધન 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 લેવી પડે તો મગજમાં છે હું શું કહેવા છું તે ઇટ ઇઝ ક્લિયર એટલે આ આવશે વર્ગમૂળમાં માં બસો માઇનસ પેલું આવશે માઇનસ વર્ગ મૂળ બસો કેમ સર માઇનસ વર્ગ મૂળમાં બસો અરે ભાઈ આને ધન લીધું તો આને ઋણ લેવું પડે કે નહીં આ તો સૂત્રની ઋણની નિશાની છે અને આ મેઈન ઋણ એટલે ઋણ ઋણ દંડ થઈ જશે એટલે તમારો આન્સર આવશે 0.15 બોલને tan √2 લખી શકાય શું લખી શકાય 200 નું વર્ગમૂળ તો tan √2 તો આને લખી શકો tan √2 tan √2 બરાબર ચાલો તો એનું તમે સોલ્યુશન આપશો એટલે તમને આન્સર મળશે 0.15 પ્લસ ટુ ટાઈમ્સ સ્ટેન્ડ રૂટ ટુ સોલ્યુશન કરી નાખજો જે આવે તે તમારો આન્સર બોલો ક્લિયર સમજ પડી તો બોલો યસ સરસ એક્ઝામ્પલ હતો ओके वेरी गुड 4.23 इज राइट आंसर चलो डन बोलो कोई ने तकलीफ <coughs>

તો એક્સ દિશામાં ટી બરાબર ચોસલાનું સ્થાનાંતર થાય છે એ બતાવવાનું છે સર સૂત્ર કયું યુઝ કરવું તો સ્થાનાંતર માટેનું તો એક જ સૂત્ર છે આપણી પાસે એસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ હાફ ચાલો શરૂઆતમાં તો છે એટલે સ્થાનાંતર શું બનશે તમારી પાસે પાસે ગ્રેટ નથી મારી ચાલ ભાઈ જો માટે એસ ઇઝ ઇક્વલ ટુ હાફ એની જગ્યા પર આવું લખી શકાય સદીશ એફ બાય એમ ઇન્ટુ ટી સ્કવેર જબરજસ્ત મૂકી દો વેલ્યુ જે આવે તે તમારો આન્સર ચાલો સાથે મળીને સોલ્વ કરીએ તો અહીંયા સ્વરૂપમાં ભાઈ બે કેજી નો છે કેટલા સમયમાં પૂછેલું છે દસ સેકન્ડ તો અહીંયા મૂકી દો દસ નો વર્ગ ચલો વેરી ગુડ અહીંયા જોઈ શકો છો આ બે ને સેપરેટ આપી દો અહિયાં વીસ ભાગ્યા બે એટલે એટલે અહીંયા લખું છું કેપ કરી શકો છો પચાસ ભાગ્યા સોરી સો ભાગ્યા બે એટલે પચાસ બનશે એટલે અહીં બનશે પચાસ કૌશ ટેન આઈ કેપ વત્તા ફાઈ જે કેપ ચાલો સવાલ એવો પૂછેલો છે

કે ભાઈ વાય એક્સ ની દિશામાં કેટલું થાય તો પચાસ ગુણ્યા પાંચ એટલે કે બસો ને પચાસ થઈ શકે છે બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ સમજાય છે ફટાફટ સમજાય તો બોલો યસ ક્લાસિક સવાલ હતો બેટા મસ્ત 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 એની પ્રોબ્લેમ ચાલો ગ્રેટ

બોલો બરાબર થાય તો સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેકથી લિફ્ટ નીચે ઉતરે છે ભાઈ લિફ્ટ ક્યાં આવે છે એ ઇઝ ઇક્વલ ટુ

ચારસો ને બાણું બોલો ક્લિયર એની પ્રોબ્લેમ જોઈ શકો છો ધીસ ઇઝ યોર આન્સર મગજમાં ઘુસે છે જલ્દી ફટાફટ સમજાય તો બોલો યસ આપણે ચર્ચા કરીએ દળ આપેલું છે એક કેજી અને દસ મીટર પર સેકન્ડનો વેગ ધરાવતી એક ગોળી ભાઈ શરૂઆતનો વેગ આપેલો છે દસ મીટર પર સેકન્ડ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં ભાઈ માની લે આ લાકડાનો બ્લોક છે બરાબર અને આ એક બુલેટ છે આ બુલેટ શરૂઆતમાં યુ બરાબર દસ મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે માની લે અહીંયાંથી લાકડાની અંદર ઘુસી અને અહીંયા આવીને સ્ટોપ થઈ ગઈ તો અહીંયા ગુસે ત્યારે પણ એનો વેગ તો યુ કેટલો હશે ભાઈ દસ મીટર પર સેકન્ડ હશે અને અહીંયા ઘુસીને બુલેટ સ્ટોપ થઈ ગઈ તો અંતિમ વેગ કેટલો હશે ઝીરો હશે કેટલું અંતર કાપ્યું ભાઈ આપેલું અંતર માની લે પચાસ એ તો છે ગઈ કાલે બે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કરાવેલા તો એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકે વી સ્કવેર માઇનસ યુ સ્કવેર ના છેદમાં ટુ એસ ચેપ્ટર નંબર ત્રણ પરથી મેં તને કરાવેલું યાદ હોય તો એમ તારી પાસે છે કેટલું છે સર એક સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે ઝીરો પોઈન્ટ પાંચ થશે બરાબર તારો આન્સર અહીંયાથી તને મળી જશે ચેક કરી લે માઇનસ ની નિશાની એવું દર્શાવે છે કે અવરોધક બળ પૂછેલું છે જો અહીંયા અવરોધક બળ એ ની નિશાની દર્શાવે બોલો એની પ્રોબ્લેમ મગજમાં ઘુસે છે તો બોલો યસ એમ પોઈન્ટ વન છે ઓકે મારી મિસ્ટેક થઈ ગઈ એમ પોઈન્ટ વન વન છે છે પોઈન્ટ બરાબર એટલે તમારો આન્સર આવશે માઇનસ પોઈન્ટ વન ઇન્ટુ હંડ્રેડ એટલે કે માઇનસ ટેન ન્યૂટન માઇનસ ટેન ન્યૂટન માઇનસ ની નિશાની શું દર્શાવે અવરોધક બળ અવરોધક એટલે કે વિરોધ કરતું બળ દર્શાવે છે બોલો ડન એની પ્રોબ્લેમ જલ્દી ફટાફટ સમજાય તો બોલતા જાવ યસ સર યસ સર ઓકે એક્સેલન્ટ ખૂબ સરસ આ ભાઈ પોઈન્ટ પાંચ કેજી છે અને આ ભાઈ ફોર પોઈન્ટ ફાઈવ કેજી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઘર્ષણ રહીત સપાટી પર મૂકેલા છે એવો છે કે બ્લોક બંને બ્લોક સાથે ગતિ કરવા જોઈએ તો સાથે ગતિ કરવા માટે આ મહત્તમ બળ કેટલું હોવું જોઈએ આવો સવાલ પૂછેલો છે સાથે ગતિ કરવા માટે મહત્તમ બળ કેટલું હોવું જોઈએ સો સિમ્પલ કોન્સેપ્ટ છે બેટા કે બળ નીચે લાગતું હોય કે બળ ઉપર લાગતું હોય બરાબર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મેક્સિમ પ્રવેગ કેટલો આવે તો મેક્સિમ પ્રવેગ નું ફોર્મ્યુલા બને મ્યુ ઇન ટુ જી બરાબર મ્યુ તારી પાસે આપેલો છે કેટલો આપેલો છે મ્યુ થ્રી બાય સેવન જીની વેલ્યુ કઈ લેવાની નથી કીધી એટલે આપણે દસ લઈ લઈએ ચાલો મારે પ્રવેક શોધવો છે તો એ ઇઝ ઇક્વલ ટુ આ બળ છે તો બંને લેવું પડશે એમ પ્લસ એમ ઇન્ટુ મેક્સિમમ પ્રવેક ચાલો ભાઈ તો એમ પ્લસ એમ એટલે ફોર પોઈન્ટ પ્લસ પોઈન્ટ ફાઈવ એટલે આ થઈ જશે ફાઈવ ત્રણ ના છેદ માં સાત ગુણ્યા દસ એટલે કે પાંચ પંદર એકસો પચાસ એકસો પચાસ ના છેદમાં સાત કરો એટલે એકસો પચાસ ના સમથિંગ તમારો આન્સર આવશે એટલે ઓપ્શનમાં તમને એકવીસ આપેલો છે ધેટ ઇઝ યોર રાઇટ આન્સર બોલો ડન વેરી ગુડ એક્સિલેન્ટ ટ્વેન્ટી વન પોઈન્ટ ફોર ખૂબ સરસ મગજમાં ગુઈશું કે ગ્રેટ ચાલો નેક્સ્ટ બે હજાર એકવીસમાં માં પૂછાય ગયેલો પ્રશ્ન કે બસો ગ્રામ દળ ધરાવતો બ્લોક

છેદમાં ટી એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન કરવી હોય તો તમે વેલ્યુ લઈ શકો છો દસ એમની વેલ્યુ તમને કેટલી આપેલી છે બસો ગ્રામ એટલે તમે એને લખી શકો પોઈન્ટ ટુ કિલોગ્રામ આર ની વેલ્યુ તમારે જોઈએ છે ટ્વેન્ટી સેન્ટીમીટર એટલે તમે લખી શકો અને t ની વેલ્યુ તમને આપેલી છે ચાળીસ સેકન્ડ તો 40 નો વર્ગ એટલે તમે લખી શકો છો 40 ગુણ્યા ચાળીસ બે વાર પણ કરી શકો છો સોલ્યુશન આપી દેજો જે આવે છે તમારો આન્સર ન્યુટન માં આવશે લંબબળ ઇટ ઇઝ ક્લિયર jaldi fast <coughs>

બીજી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે આનું વજન બળ નીચેની બાજુ કેટલું હશે ટેન ઇન્ટુ જી અહીંયા બેસો તો દોરીમાં ઉપરની બાજુ તણાવ બળ ઉદ્ભવે ટી વન તો અહીંયા બેસો તો નીચેની બાજુ તણાવ બળ ઉદ્ભવે ટી વન બરાબર તો જો ભાઈ આના પરથી તું લખી શકે છે ટી વન ઇઝ ઇક્વલ ટુ ટેન જી કેટલું લખી શકે છે ટી વન ઇઝ ઇક્વલ ટુ ટેન જી ચાલ આને સાઈડમાં મૂકી દે

મારે શોધવાનું છે શું ભાઈ મારે શોધવાનું છે બળ તો આને નામ આપો સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે બંનેને ભાગી નાખો ભાગીએ તો શું થાય તો સર એફના છેદમાં ટી વન ઇઝિક્વલ ટુ ટેન એટલે વન થાય વાહ સર મજા આવી ગઈ માટે એફ ઝિક્વ પણ ટી બરાબર તો ટેન જી છે તો આવું લખી શકાય એફ ઇઝિક્વ ઓલ હવે g ની વેલ્યુ કઈ કીધી છે લેવાની યસ 10 કીધી છે તો 10 10 એટલે તારો આન્સર આવશે 100 ન્યુટન ધેટ્સ ઈટ સો સિમ્પલ ભાઈ સમજાય છે સમજ પડી તો બોલો યસ ક્લિયર જલ્દી ફટાફટ વેરી ગુડ ચાલો નેક્સ્ટ એક સ્થિર ટ્રક ની અંદર ચાલો ભાઈ ટ્રક ડ્રો કરીએ આપણે આ ટ્રક ની ઉપર એક છત છે આવી રીતના આ એક સ્થિર ટ્રક છે ભાઈ તો એક સ્થિર ટ્રક ની અંદર એક ગોળા ને દોરી વડે બાંધીને લટકાવેલો છે ભાઈ માની લો આ ગોળા ને દોરી વડે બાંધીને લટકાવેલો છે ટ્રક અચાનક જમણી બાજુ ભાઈ માની લે ટ્રક અચાનક જમણી બાજુ એ પ્રવેગ થી જાય તો આ ગોળો ડાબી બાજુ થોડું કોણાવર્તન અનુભવે જડત્વનો નિયમ એવું બોલે આ ગોળો કઈ બાજુ ભાઈ ડાબી બાજુ એટલે કે આ ગોળા પર ડાબી બાજુ એ જેટલો પ્રવેગ લાગે કેટલા એંગલ પર થા એંગલ પર ભાઈ ભાઈનું વજન બળ તો નીચેની બાજુ છે g બરાબર તો અહીંયા વેક્ટર કોન્સેપ્ટ યુઝ થાય સમજીએ શું વેક્ટર કોન્સેપ્ટ સર તો આ a આ જી તો આનું પરિણામ મળશે આ બાજુ પરિણામી પ્રવેગ કહેવાય કેટલો બને જી તો આકૃતિ પરથી ટેન બને ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ના છેદ માં બાજુ એટલે ઠીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ

આપણે આ શિરોલંબ સાથે નથી બનાવ્યો હે ભાઈ આપણે આ સમક્ષિતિજ સાથે બનાવેલો છે જો તમે શિરોલંબ સાથે ખૂણો બનાવવા જશો તો એ કોટ ઇનવર્સ g a એટલે કે ટેન ઇનવર્સ ઊંધું થઈ જશે એટલે ઓપ્શન નંબર b ઇઝ રાઈટ છે આપણે આ કોની સાથે એંગલ બનાવેલો છે અહીંયા આ અહીંયા અહીંયા તો શિરોલંબ સાથે બનેલો છે પણ અહીંયા કોની સાથે બનાવેલો છે સમક્ષિતિજ સાથે આપણે એંગલ બનાવેલો છે આ ડાયરેક્ટ કોન્સેપ્ટ છે ધોરણ 12 માં કામ લાગશે ધ્યાનમાં રાખજો અને જો શિરોલમ સાથે બનાવીને આપણે ચેક કરી લઈએ ચાલ સર તમે શિરોલમ સાથે ચર્ચા કરો ને જો શિરોલમ સાથે ચર્ચા કરીએ અહીંયા ધ્યાન આપજે ભાઈ જો આ કઈ બાજુ એ આ બાજુ આ કઈ બાજુ જી નીચેની બાજુ સર શિરોલમ સાથે આ ઠીટા તો આને તમે એક્સટેન્ડ કરો તો આ પણ કેટલો થાય ઠીટા જ થવાનો છે વેરી ગુડ બોલ આ એ તો એની સામેની બાજુ પાસે સામેની બાજુ એટલે જી તો તમે શું લખી શકો આને તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકો ટેન ઇન વર્ષ એ બાય જી આ આપણે કોની સાથે ચર્ચા કરી ભાઈ શિરોલંબ સાથે ચર્ચા કરી તમે જોઈ શકો છો શિરોલંબ સાથે કેટલો એંગલ બનાવે છે ટેન ઇનવર્સ એ બાય જી કઈ બાજુ બનાવે છે તો તમે જોઈ શકો છો ડાબી બાજુ બનાવે છે કયો નિયમ તો ભાઈ જ્યારે ટ્રક અચાનક પોતાની ગતિની શરૂઆત કરે તો એ અજડત્વીય ફ્રેમ કહેવાય અજડત્વીય ફ્રેમમાંથી જડત્વીય ફ્રેમમાં આવો તો શું કરવાનું તો આના પર એટલો જ પ્રવેગ વિરુદ્ધ દિશામાં લગાવી દો તો આપણે વિરુદ્ધ દિશામાં લગાવી દીધો તો એટલો જ પ્રવેગ જો વિરુદ્ધ દિશામાં આપણે લગાવી દઈએ તો પરિણામી આ બાજુમાં ઓરિજિનલ પ્રવેગ ટ્રક નો જેટલો છે એટલો નીચેની બાજુ ગુરુત્વ પ્રવેગ તો પરિણામી પ્રવેગની ની દિશા તમને કઈ મળશે ભાઈ આ દિશા મળશે અને એંગલ કેટલો મળશે ઇઝ ઇક્વલ જી બોલો ક્લિયર જલ્દી ફટાફટ ઓકે ડન

જ્યારે શરૂઆતમાં સમયગાળો 0 ત્યારે વેગમાન p સમયગાળો કેપિટલ t ત્યારે વેગમાન 3p ચાલ ભાઈ તો dp dp નું સંકલન શું થાય સર p થાય ક્યાં થી ક્યાં સુધી p થી 3p સુધી ઇઝ ઇક્વલ ટુ સર f કેટલું આપેલું છે kt આપેલું છે kt તો k અચળ t નું શું થાય સર t નું થાય t સ્ક્વેર બાય 2 ક્લાસિક જબરજસ્ત 0 થી કેપિટલ t એક્સેલન્ટ

સારા સારા સવાલ પૂછેલા છે ને બે હજાર ઓગણીસ વીસ એકવીસ માં કોઈને તકલીફ ચાલો ડન નેક્સ્ટ બે હજાર ઓગણીસ સવાલ ભાઈ પાછો રિપીટ થયો છે બરાબર જાતે ટ્રાય કરી લેજો પેલો ફોર્ટી ફાઈવ સો આન્સર આવતો તો એ જ છે બેઠો

સમતલ અને ચોસલા વચ્ચેનો ઘર્ષણાંક ભાઈ મ્યુ આપેલો છે જીરો પોઈન્ટ સિક્સ ચોસલું નીચેની તરફ ગતિ ન કરે તો તે માટે લઘુત્તમ બળ પી કેટલું હોવું જોઈએ ભાઈ ચોસલું નીચેની તરફ ગતિ કરવું જોઈએ નહીં બરાબર તો લઘુત્તમ બળ કેટલું હોવું જોઈએ ભાઈ સમજાય છે તો લઘુત્તમ બળ ચાલો ઓકે સર સર ચોસલું નીચેની તરફ ગતિ ન કરવું જોઈએ તો ઘર્ષણ બળ સર આ દિશામાં લાગે યસ બેટા ઘર્ષણ બળ કેટલું લાગે તો સર લાગે μ * n અચ્છા ચાલ જો અંયા આ તારું થઈ જશે m * g આ તારું થશે 45 એટલે mg cos 45 આ થશે લંબ બળ n અને આ બાજુ થશે તારું એમજી સાઈન ફોર્ટી સમાન હોવા જોઈએ કોણ તો ત્રણ વત્તા ત્રણ વત્તા બોલો એમજી સાઈન ફોર્ટી ફાઈ યસ સર એમજી એટલે ડાયરેક્ટ પછી લખીએ ચાલો ત્રણ વત્તા એમજી સાઈન ફોર્ટી બરાબર આ બળો આ બળો એટલે એટલે આ આવશે ત્રણ એમ એટલે દસ જી ની વેલ્યુ કઈ લેવાની કીધી છે ભાઈ નથી કીધી તો દસ લઈ લઈએ આપણે ગણતરી માટે સાઈન ફોર્ટી ફાઈવ એટલે વન અપોન રૂટ ટુ પી

સોના છેદમાં રૂટ ટુ રૂટ ટુ એટલે એક પોઈન્ટ એકતાળીસ થાય ચાલીસ ભાગ્યા એક પોઈન્ટ એકતાળીસ એટલે ચાલીસ કરતાં નાનો આન્સર આવે એટલે એપ્રોક્સિમેટલી અહીંયા આપણે જોઈ શકાય છે है ना इट इज क्लियर और नॉट एप्रोक्सिमेशन निकालता आवड़व बेटा डन ओके जल्दी फटाफट ओके चलो हमें रिमेनिंग

Okay, so bye bye, all of you. Have a good day. Enjoy.